અમદાવાદના આંબલી બોપર રોડ પર છાપરામાં રહેતી 8 વર્ષની બાળકીનું અપહરણ કરી દુષ્કર્મની ઘટના સામે આવી છે. અજાણ્યા શખ્સે બાળકને લાલચ આપી તેનું અપહરણ કરી લઈ ગયો હતો. ત્યારબાદ તેને ઘરે જઈ નજીક છોડી ફરાર થઈ ગયો હતો. સરખેજ ક્રાઇમ પોલીસ બ્રાન્ચની ટીમે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની શોધખોળ હાથ ધરી છે, તેમજ બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી. સુરત અમદાવાદમાં દુષ્કર્મની વધુ એક ઘટના બની. 8 વર્ષની બાળકીની સાથે દુષ્કર્મ આચરી આરોપી ઘર નજીક છોડી ગયો અને સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી. 28 તારીખે સરખેજ આંબલીથી રામેશ્વર ફાર્મ તરફ જવાના રોડ પરથી એક 8 વર્ષની બાળકી ગુમ થયાની ફરિયાદ સરખેજ પોલીસ સ્ટેશનમાં સાંજના દાખલ કરવામાં આવેલી બાદ બાળકીની તપાસ હાથ ધરેલી. બાળકી સવારે 5:15ના અરસામાં જે જગ્યાએથી ગુમ થયેલી તેનાથી 200-300 મીટર દૂર મળી આવેલી અને ત્યારબાદ તેના વાલીને સોંપવામાં આવેલી. દરમિયાન બાળકીનું મેડિકલ ટેસ્ટ કરાવતા તેની ઉપર સેક્સ્યુઅલ એસોલ્ટ થયેલાની વિગત સામે આવતા તે મુજબની કલમનો ઉમેરો કરી અને આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવેલી છે.